हालेलुया हालेलुया आओ अपने प्रभुना वचन तरफ जईशु अने वाचीए अपने माथीनी लखेली सुवार्ता तेनो 26मो अध्याय अने तेनु 40मो वचन ने वाचीए। माथीनी लखेली सुवार्ता तेनो 26मो अध्याय अने तेनु 40मो वचन ने वाचीए। પછી શિષ્યોની પાસે તે આવે છે ને તેઓને ઊંઘતા દેખીને હા પિતરને કહે છે શું તમે એક ઘડી પણ મારી સાથે જાગતા રહી નથી શકતા મારા વહાલા ભાઈઓ બહેનો 2022 વર્ષ પહેલા આપણો તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પરસ્વાધીન થવાના સમય પહેલા તેના શિષ્યોની સાથે ગેટ્સમાની વાડીમાં પ્રાર્થના કરવાને માટે જાય છે અને પ્રાર્થના કરવાને માટે જાય છે ત્યારે તેના શિષ્યોને કહે છે હું પણ જઈને પ્રાર્થના કરવાને માટે જાઉં છું, તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો। અને મારા વહાલા ભાઈઓ બહેનો આપણો તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત થોડે અંતરે પ્રાર્થના કરવાને માટે જાય છે અને પ્રાર્થના કરે છે એમના બાપ ને અને પ્રાર્થના કરે છે ઓ મારા બાપ બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર, મારી ઈચ્છા પ્રમાણે નહીં તારી ઈચ્છા પ્રમાણે તું થવા દે, એવી પ્રાર્થના કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેના શિષ્યોની પાસે આવે છે અને શિષ્યોને ઊંઘતા દેખીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે શું તમે મારી સાથે એક ઘડી પણ જાગતા રહી શકતા નથી અહીં એક નામ લખવામાં આવ્યું છે, એનું નામ છે પિત્તર અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિત્તરને પણ કહે છે પિત્તર શું તમે મારી સાથે એક ઘડી પણ જાગતા રહી શકતા નથી। આજે રાત્રિના સમયે મારા વહાલા ભાઈઓ બહેનો પ્રભુના વચન દ્વારા હું તમને કહેવા માંગુ છું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને કહેવા માંગે છે એક ઘડી ભર જાગતા રહીને આપણે પ્રાર્થના કરનારા બની। હાલેલુયા દરેક માતા પિતાને હું એ કહેવાને માટે આવ્યો છું કે તમારા દીકરા દીકરીઓના માટે એક ઘડી ભર જાગતા રહીને પ્રાર્થના કરો। મારા વહાલા ભાઈઓ બહેનો શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને એમ કહે છે એક ઘડી ભર જાગતા રહીને પ્રાર્થના કરો, શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે? હું પ્રભુના વચન દ્વારા કહેવા માટે આવ્યો છું આપણે એક ઘડી ભર જાગતા રહીને પ્રાર્થના કરીએ। મારા વહાલા ભાઈઓ બહેનો કદાચ આપણા આ સ્થાનમાં પણ આવી સ્થિતિ નહીં બને એના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે એક ઘડી ભર જાગતા રહીને તમે પ્રાર્થના કરો। તારા પર હવે આવી પડ્યા છે મારા વહાલા ભાઈઓ બહેનો પરમેશ્વર નું વચન અહીં લખવામાં આવ્યું છે હે જગતના વાસીઓ તમે સાંભળો ભય ખાડો ફાંદો હવે આવી રહ્યું છે। એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે ભયમાંથી છોડવાના માટે ખાડામાંથી નીકળવાને માટે ફાંદામાંથી નીકળવાના માટે એક ઘડી ભર જાગતા રહીને આપણે પ્રાર્થના કરવાની જરૂર છે। હાલેલુયા કારણ કે આ પૃથ્વી પર ભય ખાડો અને ફાંદો હવે પછી ચાલુ જ રહેશે જો તમે તમારા દીકરા દીકરીઓના માટે જો તમારા કુટુંબના માટે તમે એક ઘડી ભર જાગતા રહીને પ્રાર્થના નહીં કરશો તો તમારા કુટુંબના માટે પણ ભય ખાડો અને ફાંદો તૈયાર જ છે। મારા વહાલા ભાઈઓ બહેનો આ ભય ખાડો અને ફાંદામાંથી દૂર થવાને માટે એને પરમેશ્વરના સાનિધ્યમાં પહોંચવાને માટે પરમેશ્વર યહોવા એમ કહે છે એક ઘડી ભર જાગતા રહીને તમે પ્રાર્થના કરો। હાલેલુયા હાલેલુયા કારણ કે મારા વહાલા ભાઈઓ બહેનો આ પૃથ્વી પરની સ્થિતિ આપણે જોઈ રહ્યા છે એ સ્થિતિમાં પરમેશ્વર યહોવા એમ કહે છે એક ઘડી ભર જાગતા રહીને તમે પ્રાર્થના કરો। હાલેલુયા હાલેલુયા જો તમે આ ઘડીને ચૂકી જશો પછી અફસોસના સમય આવશે, પછી ઈશ્વર તમને ક્યારે સમય આપશે નહીં। મારા વહાલા ભાઈઓ બહેનો અત્યારે સમય છે, દેવ યહોવા એક કૃપાના સિંહાસન પર બેઠા છે દેવની કૃપા આપણા પર છે ત્યાં સુધી આપણે એક ઘડી ભર જાગતા રહીને પ્રાર્થના કરનારા બનીએ। મારા વહાલા ભાઈઓ બહેનો જો કદાચ તમે સમય ગુમાવી દેશો પછી અફસોસના સમય આવશે, પછી કોઈ તમને સમય આપશે નહીં। મારા વહાલા ભાઈઓ બહેનો આ સમય આવે તે પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે એક ઘડી ભર જાગતા રહીને તમે પ્રાર્થના કરો। હાલેલુયા માથીની લખેલી સુવાર્તા તેનો 26મો અધ્યાય અને તેનું 38મું વચન ને વાંચીએ।
ત્યારે તે તેઓને કહે છે કે મારો જીવ મરવા જેવો ઘણો શોકાતુર છે તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો પ્રભુ ઈસુ ખ્રિસ્ત 2022 વર્ષ પહેલા આપણા પાપોના લીધે એ પીડામાંથી પસાર થઈ રહ્યો હતો મારા વહાલા ભાઈઓ બહેનો એના શરીરમાંથી પરસેવાના જગ્યાએ લોહીના ટીપા પડી રહ્યા હતા તમારા અને મારા પાપના કારણે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેના શિષ્યને એમ કહે છે કે મારો જીવ મરવા જેવો ઘણો શોકાતુર છે તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઈચ્છા હતી કે તેના શિષ્યો તેની સાથે જાગતા રહીને પ્રાર્થના કરે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઈચ્છા હતી કે તેના શિષ્યો 2022 વર્ષ પહેલા એના દુઃખમાં ઊભા રહે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઈચ્છા હતી કે એના શિષ્યો એના પીડાના સમયે એને દિલાસો આપે એવી પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઈચ્છા હતી પણ 2022 વર્ષ પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યોએ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને નિરાશ કર્યો મારા વહાલા ભાઈઓ બહેનો પણ આજે આપણે 2022 વર્ષમાં છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવના જમણા હાથ પર વિરાજમાન છે તઈથી પણ આપણને જોઈ રહ્યો છે કે કોઈ મારી વહાલી દીકરી છે કોઈ મારો વહાલો દીકરો છે કે જે ઘડી ભર જાગતા રહીને પ્રાર્થના કરે મારા વહાલા ભાઈઓ બહેનો પ્રભુ ઈસુ ખ્રિસ્તની 2022 માં ઈચ્છા છે કે આપણે એક ઘડી ભર જાગતા રહીને પ્રાર્થના કરનારા બનીએ હાલેલુયા કારણ કે ભય ખાડો અને ફાંદો આવી રહ્યા છે પૃથ્વી પર એવી સ્થિતિ આવી ચૂકી છે કે મારા વહાલા ભાઈઓ બહેનો પૃથ્વી પર જીવાય એવી સ્થિતિ નથી રહી મારા વહાલા ભાઈઓ બહેનો અને માનવ યુગનો મરણનો અંત આવી રહ્યો છે મારા વહાલા ભાઈઓ બહેનો એ સમય આવે તે પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે એક ઘડી ભર જાગતા રહીને આપણે પ્રાર્થના કરીએ હાલેલુયા એક ઘડી ભર જાગતા રહીને પ્રાર્થના કરીએ મારા વહાલા ભાઈઓ બહેનો અને વચનમાં એમ લખવામાં આવ્યું છે લૂકની લખેલી સુવાર્તા તેનો 22મો અધ્યાય અને તેનું 45મું વચનને વાંચીએ પ્રાર્થના કરીને ઉઠ્યા પછી તે પોતાના શિષ્યો પાસે પાછો આવ્યો ત્યારે તેણે તેઓને શોકને લીધે ઊંઘેલા દીઠા મારા વહાલા ભાઈઓ બહેનો આટલી પીડામાંથી પસાર થતો હતો આપણો તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પીડામાંથી પસાર થતો હતો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે તેના શિષ્યોની પાસે આવ્યા ત્યારે તો તેના શિષ્યો શોકના કારણે ઊંઘી ગયા હતા પણ જ્યારે તેના શિષ્યો જાગ્યા ત્યારે શિષ્યોએ શું જોયું તેના શિષ્યોએ જોયું તો આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્તને રોમન સૈનિકોએ એક કેદીની પેઠે પકડી લીધો હતો મારા વહાલા ભાઈઓ બહેનો એને બેડીઓ પહેરાવી દેવામાં આવી હતી અને મારા વહાલા ભાઈઓ બહેનો ત્યાર પછી શિષ્યોનું પરીક્ષણ થાય છે એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેના શિષ્યોને એમ કહે છે તમે પરીક્ષણમાં નહીં પડો તે પહેલા તમે એક ઘડી ભર જાગતા રહીને પ્રાર્થના કરો હાલેલુયા અહીં બેઠેલા દરેક ભાઈઓ બહેનોને હું કહેવા માંગુ છું તમને પરીક્ષણનો સામનો નહીં કરો તે પહેલા તમે એક ઘડી ભર જાગતા રહીને તમે પ્રાર્થના કરો હાલેલુયા કારણ કે હવે પછી જે દિવસો આવવાના છે એ દિવસો તો પરીક્ષણ પર પરીક્ષણો આવવાના છે એ દિવસોમાં તમે કેમ કરીને પોતાના કુટુંબને સાચવશો એ કેમ કરીને તમારા વહાલા દીકરાઓને અને દીકરીઓને તમે સાચવશો પરમેશ્વર એક માર્ગ ઈશ્વર આપે છે એક ઘડી ભર જાગતા રહીને આપણે પ્રાર્થના કરીએ હાલેલુયા મારા વહાલા ભાઈઓ બહેનો હું તમને કહેવા માંગુ છું જ્યારે આપણો તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જૈતુન પહાડ પર બેઠા હતા તેના શિષ્યો તેની પાસે આવે છે અને કહે છે કે જગતના અંતની તથા તારા આવવાની નિશાનીઓ કઈ છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત લોકોને ઉત્તર આપતા કહે છે અને વાંચીએ આપણે માથીની લખેલી સુવાર્તા તેનો 24મો અધ્યાય અને ત્રીજું વચન થી વાંચીએ પછી જૈતુનના પહાડ પર તે બેઠો હતો જૈતુનના પહાડ પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત બેઠો હતો તેવામાં તેના શિષ્યોએ એકાંતમાં તેની પાસે આવીને કહ્યું કે તેને કહ્યું કે એ બધું ક્યારે થશે અને તારા આવવાની તથા જગતના અંતની સી નિશાની થશે તે અમને કહે ત્યારે ઈસુએ તેઓને ઉત્તર
ઉત્તર દીધો કે ત્યારે ઈસુએ તેને ઉત્તર દીધો કે સાવધાન રહો કે પહેલી વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે સાવધાન રહો કે તમને કોઈ ભૂલાવે નહીં કોઈ ભૂલાવે નહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે મારા આવવાના દિવસોમાં આ જગતની નિશાની એવું થશે કે તમને કોઈ ભૂલાવે નહીં મારા વહાલા ભાઈઓ બહેનો કોઈ તમને ભૂલાવે નહીં એટલા માટે આપણે વચનમાં સ્થિર થઈએ હાલેલુયા કારણ કે ભમાવનારા હવે બહુ નીકળી આવ્યા છે વચનમાંથી જ ભમાવીને જતા રહેશે તમારું જીવન ક્યાં તમે સાચવશો મારા વહાલા ભાઈઓ બહેનો સાવધાન થાવ કે તમને કોઈ માણસ ભમાવે નહીં પછી શું કહે છે કેમ કે હું તો ખ્રિસ્ત છું હું તો ખ્રિસ્ત છું એમ કહેતા ઘણા મારે નામે આવશે એમ ઘણા મારે નામે આવશે ને તેઓ ઘણાને ભૂલાવશે ઘણાને ભૂલાવશે અને લડાઈઓ તથા લડાઈઓની અફવા હા તમારા સાંભળવામાં આવશે લડાઈઓ ને લડાઈની અફવાઓ આપણને સાંભળવામાં આવશે પણ જોજો ગભરાતા ના કેમ કે એ બધું થવાની અગત્ય છે આ બધું થવાની અગત્ય છે પણ તેટલેથી અંત નહીં આવે એટલેથી અંત નહીં આવે કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ હશે ઉઠશે દુકાળો તથા મરકીઓ તથા ઠેકાણે ઠેકાણે ધરતીકંપ થશે ને મારા વહાલા ભાઈઓ બહેનો આપણે સમાચારમાં જોઈએ છે ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ મારા વહાલા ભાઈઓ બહેનો આવી સ્થિતિ આ પૃથ્વી પર થઈ રહી છે ને વાંચીએ છીએ આપણે કે દુકાળો મરઘીઓ ઠેક ઠેકાણે ધરતીકંપો થઈ ગયા છે થઈ રહ્યા છે 2022માં જ્યારે આપણે પ્રવેશ્યા 2022થી પહેલા મહિનાથી તો સાતમા મહિના સુધી એવો સર્વે રિપોર્ટ આવ્યો છે ધરતીકંપનો કે 7,778 જેટલા સાત જ મહિનામાં ધરતીકંપો થઈ ગયા છે મારા વહાલા ભાઈઓ બહેનો આપણે તો આ સારી સ્થિતિમાં આપણે ભક્તિ કરી રહ્યા છે પણ જે સ્થાન પર ધરતીકંપ પર ધરતીકંપો થઈ ગયા છે તે ત્યાંના લોકો કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે જાપાનની વાત મેં વાંચી તો મારા વહાલા ભાઈઓ બહેનો દરરોજના 4 આંચકાઓ આવે છે ત્યાંના લોકો ગભરાઈ ગયા છે કે અમારું શું થશે આપણે તો બહુ સારી સ્થિતિમાં આજે ભક્તિ કરી રહ્યા છે આવી સ્થિતિ આપણા ગામોમાં નહીં આવી જાય આપણા પરિવાર પર આવી સ્થિતિ નહીં આવી પડે તે પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે એક ઘડી ભર જાગતા રહીને તમે પ્રાર્થના કરો હાલેલુયા એક ઘડી ભર જાગતા રહીને તમે પ્રાર્થના કરો મારા વહાલા ભાઈઓ બહેનો કારણ કે હવે પછીનો જે સમય આવી રહ્યો છે ભય ખાડો અને ફાંદો જ આવી રહ્યા છે હવે કોઈ સારા સમાચાર આવશે નહીં પણ જો તમે સુરક્ષિત થવા માંગો છો તમારા કુટુંબની સાથે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે એક ઘડી ભર જાગતા રહીને તમે પ્રાર્થના કરો હાલેલુયા આજે ઈશ્વરે આપણને એક મોકો આપ્યો છે એ મોકો આપણે ગુમાવીએ નહીં હાલેલુયા જો આ મોકો ગુમાવીશું તો પછી અફસોસના દિવસો સ્ટાર્ટ થશે મારા વહાલા ભાઈઓ બહેનો ઈશ્વરે આજે આપણને એક મોકો આપ્યો છે તો ઈશ્વર અહીં બેઠેલા લોકોના માટે એમ કહે છે તમારે એવા લોકોના માટે પ્રાર્થના કરવાની જરૂર છે જે લોકો મરણના ભયમાંથી પસાર થઈ રહ્યા છે આજે તો આખું વિશ્વ મરણના ભયમાંથી પસાર થઈ રહ્યું છે ને પરમેશ્વર યહોવા આપણને એમ કહે છે આપણે એક ઘડી ભર જાગતા રહીને એવા લોકોના માટે પ્રાર્થના કરીએ જે લોકો મરણની છાયામાંથી પસાર થઈ રહ્યા છે જે લોકો મરણનો ભયમાંથી પસાર થઈ રહ્યા છે એવા લોકોના માટે આપણે પ્રાર્થના કરીએ હાલેલુયા અને વાંચીએ આપણે હિબ્રીઓનો પત્ર તેનો 5મો અધ્યાય અને તેનું 7મું વચનને વાંચીએ તેના દેહધારીપણાના સમયમાં તેને મરણમાંથી છોડાવવાને જે શક્તિમાન હતો જે પરમપ્રધાન પરમેશ્વર શક્તિમાન હતો તેની પાસે તેણે મોટે ઘાટે તથા આંસુ સહિત આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે તેના દેહધારીપણાના સમયમાં આ પૃથ્વી પર હતો આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે તે પૃથ્વી પર એ શરીરમાં હતો ત્યારે મરણના સમય આગળ એ પરમ પ્રધાન પરમેશ્વરને પ્રાર્થના કરે છે કે
પ્રભુ આ પ્યાલો મારાથી દૂર કર પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં તારી ઈચ્છા પ્રમાણે તું થવા દે એવી પ્રાર્થના કરે છે મારા વાલા ભાઈઓ બહેનો એ પ્રાર્થના પરમ પ્રધાન પરમેશ્વર સાંભળે છે પણ વચનમાં એમ લખવામાં આવ્યું છે કે કોઈ માણસને આત્મા રોકવાની સત્તા આપી નથી અને આત્મા રોકવાની સત્તા આપી નથી અને વચનમાં એમ લખવામાં આવ્યું છે સભા 67:8 અધ્યાય અને તેનું 8 વચનને વાંચીએ આત્માને રોકવાની સત્તા કોઈ માણસને હોતી નથી આત્મા રોકવાની સત્તા કોઈ માણસને આપી નથી તે મૃત્યુ કાળ ઉપર પણ તેને સત્તા નથી મૃત્યુ કાળ પણ કોઈને સત્તા નથી તે યુદ્ધમાંથી કોઈ છૂટી જતું નથી એ યુદ્ધમાંથી કોઈ માણસ છટકી જતું નથી અને દુષ્ટતા પોતાના ઉપાસકનો બચાવ કરશે નહીં હાલેલુયા વચન એમ કહે છે આત્મા રોકવાની સત્તા કોઈ માણસના હાથમાં આપી નથી આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે દેહદારીપણાના સમયમાં હતો એ સંપૂર્ણ માનવ હતો મારા વહાલા ભાઈઓ બહેનો અને વચનમાં એમ લખવામાં આવ્યું છે કોઈ માણસને આત્મા રોકવાની સત્તા આપી નથી મારા વહાલા ભાઈઓ બહેનો કોઈ માણસને આત્મા રોકવાની સત્તા આપી નથી આપણે 2020 અને 21 જોયું તો પહેલી વેવ ને બીજી વેવમાં કેટલા અસંખ્ય કોરોના વાયરસમાં લોકો મરણ પામ્યા કોઈ આત્માને આપણે રોકી શક્યા કોઈ આત્માને રોકી શક્યા નહીં મારા વહાલા ભાઈઓ બહેનો પણ આજે રાત્રિના સમયે હું તમને કહેવા માટે આવ્યો છું ઈસુના નામનો અધિકાર ઈશ્વરે આપણને આપ્યો છે એ અધિકારના રૂપે આપણે પ્રાર્થના કરવાનું છે કે જે લોકોને મોત ઘસડી લઈ જાય છે જે લોકો માર્યા જવાના તૈયારીમાં છે એવા લોકોને છોડાવવા માટે આપણે પ્રાર્થના કરવાની જરૂર છે હાલેલુયા વાંચીએ આપણે નીતિ વચનનું પુસ્તક તેનો 24 અધ્યાય ના 11 વચનને વાંચીએ જેઓને મોતમાં ઘસડી લે તમારે ચૂકતા નહીં ચૂકતા નહીં જો તમે ચૂકી જાઓ તો પછી અફસોસના દિવસો સ્ટાર્ટ થશે મારા વહાલા ભાઈઓ બહેનો આ મારા વહાલા પપ્પાનું બહુ પ્રિય વચન હતું અને જ્યારે મારા વહાલા પપ્પા પૃથ્વી પર હતા એક શનિવારે મારા વહાલા પપ્પા રાત્રિના સમયે સ્ટડી કરી રહ્યા હતા અને આ વચન પરમેશ્વર યહોવાએ એમને આપ્યું આ વચન દ્વારા એમ સ્ટડી કરી રહ્યા હતા અને આખી રાત એ પરમેશ્વરના સાનિધ્યમાં બેઠા અને જ્યારે સવારે ઉઠ્યા ત્યારે સવારે જેવા ઉઠ્યા તેવા અમને બોલાવ્યા અને કહ્યું કે પ્રભુએ મને આવું વચન આપ્યું છે કે જે લોકોને મોત ઘસડી લે જાય છે જે લોકો માર્યા જવાની તૈયારીમાં છે એ લોકોને છોડાવવાની જવાબદારી પરમેશ્વર આપણા કુટુંબને આપે છે એવું મારા પપ્પા અમને વાત કરી રહ્યા હતા એ વાત કરતા હતા એટલી જ વારમાં અમારા ઘરની બાજુમાં એક વ્યક્તિ મરણ પામ્યો મારા વહાલા ભાઈઓ બહેનો અને રવિવાર હતો અને અમને લાગ્યું કે હવે આજે રવિવાર થશે નહીં કારણ કે એમનું મરણ થયું છે અને જે ભાઈનું મરણ થયું હતું એની દીકરી રડતી રડતી અમારા ઘર તરફ આવી મારા વહાલા ભાઈઓ બહેનો અને કહેવા લાગી તારા પપ્પા ક્યાં છે તારા પપ્પા ક્યાં છે મારા પપ્પા મરણ પામ્યા છે તારા પપ્પાને મુકલ પ્રાર્થના કરવાને માટે અને મારા પપ્પાએ ચંપલ પણ પહેર્યા નહીં અને દોડીને એ લોકોના ઘરમાં પહોંચ્યા અને પ્રાર્થના પપ્પાએ કરી અને કહ્યું કે પ્રભુ તે મને રાતને વચન આપ્યું હતું જે લોકો માર્યા જવાની તૈયારીમાં છે જે લોકોને મોત ખસડી લે જાય છે એ લોકોને છોડાવવાની જવાબદારી તો પ્રભુ તમે મને આપી છે થવા દો કે પ્રભુ આ ભાઈના જીવનમાં પ્રભુ તમે શ્વાસ આવવા દો એવી મારા પપ્પાએ પ્રાર્થના કરી અને સડનલી એના જીવનમાં શ્વાસ આવ્યો અને જીવતો થયો મારા વહાલા ભાઈઓ બહેનો એ જીવતો થયો હાલેલુયા આજે મારા વહાલા ભાઈઓ બહેનો આપણને પણ એ અધિકાર આપ્યો છે ઈસુના નામનો એ અધિકારના રૂપે આપણે પ્રાર્થના કરવાની જરૂર છે જે લોકોને મોત ખસડી લે જાય છે જે લોકોને માર્યા જવાની તૈયારીમાં છે એ લોકોને છોડાવવાનું ચૂકતા નહીં એમ લખવામાં આવ્યું છે મારા વહાલા ભાઈઓ બહેનો ચૂકતા નહીં હાલેલુયા જો ચૂકી જશો તો અફસોસના દિવસો સ્ટાર્ટ થશે એક દિવસ હું ઇંગ્લેન્ડના બાળક વિશે વાંચી રહ્યો હતો ઇંગ્લેન્ડનો બાળક આમ કરીને રાત્રિના સમયે એક ગામમાં સુવાર્તા પ્રચાર કરવાને માટે ગયા અને સુવાર્તા પ્રચાર કરીને એ ભૂખ્યો જ પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ગાડીમાં જઈ રહ્યો હતો ત્યારે એને એવું લાગ્યું કે ઘરે જઈને પણ જમવાનું છે અને હોટલ આવીને હોટલમાં એ બાળક સાહેબ જમવાને માટે ગયા અને જ્યારે હોટલમાં બાળક સાહેબ જમવાને માટે ગયા ત્યારે એક વેઇટરે આવીને એને જમાડ્યો
અને જમીને ફરી પાછો પોતાના ઘર તરફ ગયો અને રાત્રિના સમયે એ બાળક છેલ્લી પ્રાર્થના કરી રહ્યો હતો કે પ્રભુ તમારો આભાર કે આખો દિવસ તમે અમને સંભાળ્યા, મીટિંગને આશીર્વાદિત કરી એવી પ્રાર્થના કરી રહ્યો હતો. તે જ સમયમાં પરમેશ્વર યહોવાએ એની સાથે વાર્તાલાપ કરવાની શરૂઆત કરી અને કહ્યું કે તું જે હોટલમાં જમી આવ્યો છે અને તને જે વ્યક્તિએ વેઇટરે જમાડ્યો છે એ વેઇટરને જઈને મારી સુવાર્તા તું અત્યારે આપી આવ, એવું પ્રભુ એને પ્રાર્થનામાં કહી રહ્યો હતો. પણ એ વ્યક્તિ એવું કહેતો હતો, એ બાળક એવું કહેતો હતો, પ્રભુ તો મેં તો તારી સુવાર્તા પ્રચાર કરવાને માટે ગયો હતો અને તારી સેવા કરીને અત્યારે આવ્યો છું, થાકી ગયો છું પ્રભુ, હું સવારે વહેલા જઈને એને સુવાર્તા આપી આવીશ. અને આટલું કહીને આ બાળક સાહેબ ઊંઘી ગયા અને ઊંઘી ગયા અને સવારે વહેલો 6 વાગે ઉઠ્યો અને 6 વાગે ઉઠીને એ હોટલ પાસે પહોંચ્યો અને હોટલ પાસે પહોંચ્યો ત્યારે હોટલનો મેનેજર સામે જ હતો અને હોટલના મેનેજરને કહ્યું, મેં રાતના 8 વાગે અહીં જમવાને માટે આવ્યો હતો અને એક વેઇટરે મને જમાડ્યો, એ વેઇટર ક્યાં છે? હોટલના મેનેજરે એવું કહ્યું, તું 6 કલાક મોડો થઈ ગયો છે. એણે રાત્રે 12 વાગે ઉઠ્યો, પોતાની ગન લીધી અને સુસાઇડ કરી નાખ્યું છે. મારા વહાલા ભાઈઓ બહેનો, જ્યારે આ બાળક સાહેબે આ આત્મહત્યાની ઘટનાને સાંભળી એની આંખોમાંથી ધાર ધાર આંસુઓ વહેવા લાગ્યા. એ રડવા લાગ્યો અને કહેવા લાગ્યો, મારા પ્રભુ તે મને રાતનો કહ્યું કે એને સ્વાર્થા પ્રચાર કરી આવ, પણ મેં મારા થાકના લીધે ઊંઘી ગયો હતો, મેં મારા થાકના લીધે ઊંઘી ગયો હતો, એના થાકના લીધે એણે સુસાઇડ કરી નાખ્યું. મેં પ્રભુ મને માફ કરી દે, મને માફ કરી દે મારા પ્રભુ, એવી રીતના એ રડી રહ્યો હતો અને રડતો રડતો એ પોતાના ઘર તરફ ગયો અને ઘરે જઈને પણ એ ઘૂંટણે ટેકવીને રડી રહ્યો હતો, મારા વહાલા ભાઈઓ બહેનો. અને રડતા રડતા પરમેશ્વરે એને સંદર્શન આપ્યું કે ન્યાયના દિવસનું સંદર્શન એ જોઈ રહ્યો હતો, મારા વહાલા ભાઈઓ બહેનો. કેમ કરીને આપણો ન્યાય થશે? જે દિવસે આપણે બધા ત્યાં જઈશું તો આપણો ન્યાય થશે, મારા વહાલા ભાઈઓ બહેનો. અને મારા વહાલા ભાઈઓ બહેનો, આ બાળક જોઈ રહ્યો હતો અને લોકો પરમેશ્વરના સિંહાસન પાસેથી પસાર થતા હતા અને પરમેશ્વર એ લોકોને પૂછી રહ્યો હતો. મારા વહાલા ભાઈઓ બહેનો, થોડાક સમયમાં જ જે આત્મહત્યા કરનારો વ્યક્તિ એનો સમય પૂરો થઈને નર્કમાં પહોંચ્યો હતો અને નર્કમાંથી એને બહાર કાઢવામાં આવ્યો અને બાળક સ્વર્ગમાં હતો. એ નર્કમાંથી જેવો બહાર નીકળ્યો તેવો જ આંગળી ચિંતો આવતો હતો કે પેલા બાળકને પરમેશ્વર હવે સુવાર્તા પ્રચાર કરવાને માટે કહ્યું હતું, પણ એના થાકના લીધે એ આળસ કરી ગયો, એ ઊંઘી ગયો. એટલા માટે હું પીડાના સ્થાનમાં આવી ચૂક્યો છું. જો એ આળસ નહીં કરતે, જો એ ઊંઘી નહીં જતે, તો આજે હું એના એ સ્થાનમાં આનંદના જગ્યા પર રહેતે, એવું એ વેઇટર કરી રહ્યો હતો. મારા વહાલા ભાઈઓ બહેનો, આપણે પણ એક દિવસે આપણો સમય પૂરો કરીને પરમેશ્વરના સિંહાસન પાસે પહોંચીશું. મારા વહાલા ભાઈઓ બહેનો, કોઈ માણસ આપણી સામે આંગળી નહીં ચીંધે. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે, એક ઘડી ભર જાગતા રહીને તમે પ્રાર્થના કરો. હાલેલુયા, હાલેલુયા. આ પૃથ્વી પરનો સમય છે મારા વહાલા ભાઈઓ બહેનો, અને વચન એમ લખવામાં આવ્યું છે કે આપણું આજીવન એક ખાસ સમાન છે, એક ધુમ્મસ સમાન છે. એ ધુમ્મસ આવે છે અને ક્યારે ઉડી જાય છે એનું નક્કી નથી, આપણું આ જીવનનું પણ નક્કી નથી. આજે રાત્રિએ છીએ, કાલે સવારે હોઈએ નહીં હોઈએ, એ મોકો ઈશ્વરે આપણને આપ્યો છે. એ મોકામાં આપણે ઈશ્વરના માટે અને લોકોના માટે આપણે પ્રાર્થના કરનારા બનીએ. હાલેલુયા. એક ઘડી ભર જાગતા રહીને પ્રાર્થના કરીએ, જે લોકો માર્યા જવાની તૈયારીમાં છે એ લોકોના માટે. હાલેલુયા. અને વચનમાં એમ લખવામાં આવ્યું છે, ગીત શાસ્ત્રો તેનો 89મો અધ્યાય ને 48મો વચન વાંચીએ. એવો કોણ છે કે, એવો કોણ છે કે જે જીવશે, જે જીવશે ને મરણ દેખશે નહીં, મરણ દેખશે નહીં. કોણ પોતાનો આત્મા સેઉલના કબજામાંથી છોડાવશે? કોણ પોતાના આત્માને સેવલના કબજામાંથી છોડાવશે? મારા વહાલા ભાઈઓ બહેનો, અહીં વચનમાં એમ લખવામાં આવ્યું છે, એવો કોણ છે આ પૃથ્વી પર કે તે જીવશે ને મરણ દેખશે નહીં. મારા વહાલા ભાઈઓ બહેનો, જે લોકો આ પૃથ્વી પર જન્મ લે છે એ દરેક લોકોએ મરણનો સામનો કરવો પડે છે, દરેક લોકોએ મરણનો સામનો કરવો પડે છે. પણ જે લોકો મરણના માટે તૈયાર નથી એ લોકોના માટે પ્રાર્થના કરવાની જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. જ્યારે મારા વહાલા પપ્પા હતા તે એવું કહેતા હતા કે મને સ્ટેજ પર મરણ પામવું પડે તો પણ મને ચિંતા નથી, પણ આજે લોકોને મરણના માટે ભય છે. મારા વહાલા ભાઈઓ બહેનો, એવા લોકોના માટે આપણે પ્રાર્થના કરવાની જરૂર છે. જે લોકો મરણના માટે તૈયાર નથી એવા લોકોના માટે આપણે પ્રાર્થના કરવાની જરૂર છે. હાલેલુયા. અને વચનમાં એમ લખવામાં આવ્યું છે, હેબ્રીનો પત્ર તેનો 2 અધ્યાય
અને તેનું 15મું વચનને વાંચીએ. અને મરણની ભીખથી જેઓ આખા જીવન પર્યંત દાસત્વમાં હતા તેઓને મુક્ત કરે. હાલેલુયા. વચન અહીં લખવામાં આવ્યું છે કે મરણની ભીખથી જેઓ આખા જીવન પર્યંત દાસત્વમાં હતા તેઓને મુક્ત કરે. જ્યાં સુધી આપણો ઉદ્ધાર નહીં થયો ત્યાં સુધી આપણે મરણના દાસત્વમાં હતા, મરણના ગુલામમાં હતા. પણ આભાર માનીએ કે આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા મરણ પહેલા એ ગેથસેમાની વાડીમાં એ મરણનો સ્વાદ ચાખ્યો. મારા વહાલા ભાઈઓ બહેનો, ને આપણને મરણના ભયમાંથી મુક્ત કર્યા છે, આપણને મરણના ભયમાંથી મુક્ત કર્યા છે. પણ આજે સંસારના લોકો એ મરણના ભયમાં છે, એવા લોકોના માટે આપણે પ્રાર્થના કરવાની જરૂર છે. હાલેલુયા. પણ આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તે તો પુનરુત્થાન પામીને એ મરણને હરાવી મૂક્યું છે. હાલેલુયા. આપણે વિજયવંત ઈશ્વરના દીકરા દીકરીઓ છે. હાલેલુયા. પણ આજે સંસારના લોકો છે એ લોકો મરણની છાયામાંથી પસાર થાય છે, મરણના બીકમાંથી પસાર થાય છે. મારા વહાલા ભાઈઓ બહેનો, એ લોકોને છોડાવવાની જવાબદારી આપણી છે. હાલેલુયા. હાલેલુયા. એટલા માટે વચનમાં એમ લખવામાં આવ્યું છે, હે મરણ તારો ડંક ક્યાં, હે મરણ તારો જય ક્યાં, એવું વચન લખવામાં આવ્યું છે. અને જ્યારે પ્રેરિત યુહાન પાતમસ નામના ટાપુ પર કાળા પાણીની સજા ભોગવતો હતો, મારા વહાલા ભાઈઓ બહેનો, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રેરિત યુહાનને કહ્યું, જે સંદર્શનો હું લખાવું છું તે તું લખ. અને પ્રકટીકરણ તેનો પહેલો અધ્યાય મરણ તથા હાડેસની કુચીઓ મારી પાસે છે. હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત યુહાનને એમ કહે છે, એ જ પ્રમાણે આજે રાત્રિના સમયે દરેક લોકોને એમ કહે છે કે જુઓ હું જીવંત છું, હું મૂવો પણ હતો પણ જુઓ સદા સર્વકાળ જીવંત છું, મરણ તથા હાડેસની કુચીઓ મારી પાસે છે. મારા વાલા ભાઈઓ બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે છે, આપણે મરણથી બીવાની જરૂર નથી. હાલેલુયા. હાલેલુયા. બીજી વાત છે, ઈશ્વર આજે આપણને એક રાત્રિનો મોકો આપ્યો છે કે આ રાત્રિના સમયે આપણને ઈશ્વર ઈચ્છે છે કે આપણે દુઃખી લોકોના માટે પ્રાર્થના કરનારા બનીએ. કોના માટે? દુઃખી લોકોના માટે. આજે આખું સંસાર દુઃખમાં છે, મારા વહાલા ભાઈઓ બહેનો. કેટલાક વહાલાઓએ પોતાના વહાલાઓને ગુમાવ્યા છે, કેટલાક મા બાપોએ પોતાના જુવાન દીકરા દીકરીઓને ગુમાવ્યા છે, જુવાન દીકરા દીકરીઓ કેટલાક મા બાપને ગુમાવ્યા છે, હજી સુધી એ લોકો આંસુઓમાં છે, મારા વહાલા ભાઈઓ બહેનો. એવા લોકોના માટે આપણે પ્રાર્થના કરનારા બનીએ. હાલેલુયા. એક ઘડીભર જાગતા રહીને દુઃખી લોકોના માટે પ્રાર્થના કરનારા બનીએ. હાલેલુયા. યુહાની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય 33 અને 35મું વચનને વાંચીએ. ત્યારે તેને રડતી જોઈને, હા, તથા જે યહૂદીઓ તેની સાથે આવ્યા હતા, તેઓને પણ રડતા જોઈને ઈસુએ મનમાં નિસાસો મૂક્યો, અને પોતે વ્યાકુળ થયો. ઈસુ રડ્યો. અહીં લખવામાં આવ્યું છે ઈસુ રડ્યો. ને બાઇબલમાં બે વખત ઈસુ રડે છે, મારા વહાલા ભાઈઓ બહેનો. એક યરુશલેમની આગળ જાય છે ત્યારે, ને જ્યારે લાઝરસ એનો મિત્ર મરણ પામે છે ત્યારે, મારા વહાલા ભાઈઓ બહેનો, ઈસુ રડ્યો. એ સર્વશક્તિમાન પરમ પ્રધાન પરમેશ્વરનો વહાલો દીકરો છે, મારા વહાલા ભાઈઓ બહેનો. ઈસુએ શા માટે રડવું જોઈએ? પણ જ્યારે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે માનવ શરીરમાં હતો ત્યારે આવા દુઃખી લોકોને જોઈને પણ રડતો હતો, આજે આપણા તરફ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જોઈ રહ્યા છે કે કયા એવા લોકો છે કે જે લોકો દુઃખી છે, લોકોના માટે રડે છે. આજે આપણે પણ આવા દુઃખી લોકોના માટે આપણે રડનારા બનીએ, મારા વહાલા ભાઈઓ બહેનો. એ લોકોના માટે આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુને કહીએ, પ્રભુ એ કુટુંબમાં દુઃખ છે, તું સાંત્વના આપ, તું દિલાસો આપ, એવી આપણે પ્રાર્થના કરનારા બનીએ. હાલેલુયા. આજે મારા વહાલા ભાઈઓ બહેનો, તમારા મુખ પર દેવના મુખનો પ્રકાશ પડે એવી જો તમારી ઈચ્છા હોય
તો પ્રભુ એમ કહે છે આપણે દુખી લોકોના માટે પ્રાર્થના કરનારા બનીએ. હાલેલુયા. જો તમે દુખી લોકોના માટે પ્રાર્થના કરશો તો દેવ યહોવાનો મુખનો પ્રકાશ તમારા પર પડશે અને જે લોકો તમને જોશે એ લોકો તમને જોઈને દિલાસો પ્રાપ્ત કરશે. હાલેલુયા. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે એક ઘડી ભર જાગતા રહીને તમે પ્રાર્થના કરો. ત્રીજી વાત છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને એક મોકો આપે છે કે આપણે આપણા ગામના માટે, આપણા નગરના માટે, આપણા રાષ્ટ્રના માટે એક ઘડી ભર જાગતા રહીને પ્રાર્થના કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. અને વાંચીએ આપણે લૂકની લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાય 41-44 વચનને વાંચીએ. તે પાસે આવ્યો, તે યરુશલેમની પાસે આવ્યો, ત્યારે શહેરને જોઈને, શહેરને જોઈને તેણે માટે રડીને કહ્યું કે, યરુશલેમને જોઈને રડીને કહ્યું કે, જો તે હાથે તારી શાંતિને લગતા જે વાના છે તે આજે જાણ્યા હોત તો કેવું સારું. પણ હમણાં તેઓ તારી આંખોથી ગુપ્ત રખાયેલા છે. કેમ કે તારા ઉપર એવા દિવસો આવી પડવાના છે કે જ્યારે તારા વેરીઓ તમારી સામે પાળ બાંધશે, તને ઘેરો ઘાલીને ચારે તરફથી તને સંકળાવશે. તેઓ તને તને તથા તારામાં વસતા તારા છોકરાઓને જમીન પર પછાડી નાખશે અને તેઓ તારામાં એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેશે નહીં. મારા વહાલા ભાઈઓ બહેનો, યરુશલેમમાં આવી સ્થિતિ થવાની હતી. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રડી રહ્યા હતા. મારા વહાલા ભાઈઓ બહેનો, શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રડી રહ્યા હતા? એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રડી રહ્યા હતા કે એની પસંદ કરેલી જાતિ ત્યાં રહેતી હતી. એ લોકોએ પસ્તાવો નહીં કર્યો. એ લોકોને પસ્તાવો ન કરવાના લીધે યરુશલેમ પર આવી સ્થિતિ પડવાની હતી કે એમાં વસતા એ લોકોના છોકરાઓને જમીન પર પછાડી નાખશે ને એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેશે નહીં. આવી સ્થિતિ પણ આપણા ગામોમાં હવે પછી આવવાની છે. મારા વહાલા ભાઈઓ બહેનો, આવી સ્થિતિ આપણા ગામોમાં આવવાની છે. આવી સ્થિતિ આપણા ગામોમાં આવે તે પહેલાં આપણે એક ઘડી પર જાગતા રહીને પ્રાર્થના કરવાની જરૂર છે. હાલેલુયા. કારણ કે હવે બહુ સંકટોના દિવસ આવી રહ્યા છે. તમે તમારા કુટુંબને ક્યાં સાચવશો? તમારા બાળકને તમે ક્યાં સાચવશો? તમારા વહાલા દીકરાઓ ને દીકરીઓના માટે તમે પ્રાર્થના કરો કે પ્રભુના રાજ્યમાં એ લોકો ઉપયોગી પાત્ર બને. હાલેલુયા, હાલેલુયા. એ લોકોના જીવનના માટે તમે પ્રાર્થના કરો કે પ્રભુ એ લોકોનું જીવનને દેવના મહિમાના માટે ઉપયોગી કરે. આજે તો કેટલાક જુવાનો એવા પાપના રસ્તાઓ પર છે. મારા વહાલા ભાઈઓ બહેનો, મારા વહાલા માતા પિતાઓ, હું તમને કહેવાને માટે આવ્યો છું, તમારા કુટુંબના માટે તમે પ્રાર્થના કરો. કારણ કે હવે પછી જે ઘડી આવવાની છે એ ઘડીમાં તમારા છોકરાઓને જીવતા ને જીવતા વેરી નાખશે. મારા વહાલા ભાઈઓ બહેનો, જ્યારે મંડળી ઉચકાઈ જશે ત્યાર પછીના જે દિવસો આવવાના છે એ બહુ ભયંકર દિવસો આવવાના છે. એ પહેલાં આપણે એક ઘડી ભર જાગતા રહીને પ્રાર્થના કરનારા બનીએ. હાલેલુયા. અને વાંચીએ આપણે હઝકેલનું પુસ્તક તેનો 9મો અધ્યાય અને 4થું વચનને વાંચીએ. હવે 2 વચનો કહીને મારું બોલવાનું બંધ કરીશ. યહોવાએ તને કહ્યું કે, યહોવાએ તેના સ્વર્ગદૂતને કહ્યું કે, નગરમાં એટલે યરુશલેમમાં સર્વત્ર ફરીને જે માણસો તેમાં થતા સર્વાધિકાર પાત્ર કૃત્યોને લીધે નિશાસા નાખતા હોય ને કહેતા હોય કે પ્રભુ અમારા ગામમાં અધિકાર પાત્ર કૃત્યો નહીં થાય, તથા રડતા હોય પ્રભુને કહીને રડતા હોય કે પ્રભુ અમારા ગામમાં વ્યભિચાર નહીં ચાલે, આવા ધંધા નહીં ચાલે, એવી રીતના રડતા હોય, તેમના કપાળ પર તું ચિહ્ન કર અને બાકીના બીજાઓને તેણે મારા સાંભળતા કહ્યું કે, તમે કોની પાછળ જઈને નગરમાં સર્વત્ર ફરીને સહાર કરો. આવો દિવસ આવી ચૂક્યો છે. મારા વહાલા ભાઈઓ બહેનો,
પ્રભુ ઈસુ ખ્રિસ્ત અત્યાર સુધી કૃપાના સિંહાસન પર છે, પણ જ્યારે ન્યાયના સિંહાસન પર બેસશે તો યહોવાનું વચન એમ કહે છે, કોઈના આંખની શરમ રાખશે નહીં, કોઈના આંખની શરમ રાખશે નહીં. અત્યારે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કૃપાના સિંહાસન પર છે, ત્યાં સુધી પ્રભુ પરમેશ્વર એમ કહે છે કે યરુશલેમમાં જે ધિક્કારપાત્ર કૃત્યો થઈ રહ્યા છે એના લીધે કેટલાક લોકો નિશાસા નાખી રહ્યા છે, એ લોકો રડી રહ્યા છે કે અમારા ગામમાં આવું કૃત્ય નહીં થવું જોઈએ. એના કપાળ પર ચિહ્નો કર, એના કપાળ પર ચિહ્નો કર. હાલેલુયા. આજે કદાચ તમે તમારા પરિવારના માટે, તમારા ફળિયાના માટે, તમારા ગામના માટે તમે એવી પ્રાર્થના કરતા હોય તો તમારા કપાળ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તનું ચિહ્ન કરશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને જે લોકોના કપાળ પર રક્તનું ચિહ્ન હશે એને પ્રભુ સંભાળશે, એની સુરક્ષા આપશે. હાલેલુયા, હાલેલુયા. પણ જેના કપાળ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તનું ચિહ્ન નથી એ લોકોનો સંહાર થવાનો છે, એવા લોકોના માટે આપણે પ્રાર્થના કરનારા બની. હાલેલુયા. તમે પ્રાર્થના કરો ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા કુટુંબમાંને, તમારા બાળકોને, તમારા પરિવારને એ પરત પરના ગુપ્ત સ્થાનમાં સાચવીને રાખશે. જેમ મરઘી પોતાના બચ્ચાને પીછા તળે છુપાવે છે એમ પ્રભુ તેના પીછા તળે તમને છુપાવશે. હાલેલુયા. આ વચનો દ્વારા પ્રભુ આપ સૌને આશીર્વાદ આપો.